સાદો કકો શીખ્યા, ખાનાવારો શીખ્યા, હવે આપણે શબ્દો શીખીશું. તો ચલો પહેલા ખાનામાં લખો ન, પછી એના બાજુના ખાનામાં લખો ખ, ન ખ, પછી એક ખાનું છોડીને બીજા ખાનામાં લખો મરચાનો મ, એની બાજુના ખાનામાં લખો ધ, મ ધ, પછી એક ખાનું છોડીને લખો ક, બીજા ખાનામાં લખો લ, ત્રીજા ખાનામાં લખો મ, ક લ મ. હવે નાની નીચેનું ખાનું છોડીને લખો ધ, ધજાનું ધ, એની બાજુના ખાનામાં લખો ન, ધ ન, એક ખાનું છોડીને લખો જમરૂખનો જ, જમરૂખનો જ, પછી અતિ બાવાનો ય, તો લખો જ ય. હવે એક ખાનું છોડીને લખો હ ર અણ. હવે બે લાઈન પૂરી થઈ બાળકો. હવે એક ખાનું છોડીને લખો છત્રીનો છ, એની બાજુના ખાનામાં લખો તલવારનો ત, છ ત. હવે એક ખાનું છોડીને લખો ક, એની બાજુના ખાનામાં લખો ર ક ર, પછી એક ખાનું છોડીને લખો ત, એની બાજુના ખાનામાં લખો ર, પછી લખો સસલાનો સ, ત ર સ. હવે છ ની નીચેનું એક ખાનું છોડીને લખો થડનો થ, એની બાજુના ખાનામાં લખો ડ, થ ડ. હવે એક ખાનું છોડીને લખો હ, એની બાજુના ખાનામાં લખો ક, હ ક. હવે એક ખાનું છોડીને લખો ફટાકડાનો ફ, અણ સસલાનો સ, ફણ સ. હવે એક ખાનું છોડીને નીચે લખો ફટાકડાનો ફ, એની બાજુના ખાનામાં લખો અળ, ફળ. પછી એક ખાનું છોડીને લખો, એક ખાનું છોડીને લખો ક દ, પછી એની બાજુનું ખાનું છોડીને લખો બ ર ફ, પછી એક ખાનું છોડીને લખો ખટારાનો ખ, પછી લખો એની બાજુના ખાનામાં ડ, પછી એક ખાનું છોડીને લખો લ, પછી ક્ષત્રિયનો ક્ષ, લક્ષ, પછી એક ખાનું છોડીને લખો સ, સસલાનો સ કરજો, પછી રમકડાનો ર, પછી પાછો સસલાનો સ, સ ર સ. હવે બાળકો લખો હરણનો હ, એની બાજુના ખાનામાં લખો રમકડાનો ર, પછી લખો અણ, હરણ, પછી ત્રણ ખાના છોડી દેજો બાળકો, પછી લખો જમરૂખનો જ, ફળિયાનો ઠ, રમકડાનો ર, જ ઠ ર. હવે હની નીચે એક ખાનું છોડીને લખો ક મ અળ, પછી એનામાં ત્રણ ખાના છોડીને લખો ભ ગ ત, તો ભ ગ ત. હવે કની નીચેનું એક ખાનું છોડીને લખો બ ત ક, પછી ત્રણ ખાના છોડજો બાળકો, પછી લખો બ ટ ન. હવે બણી નીચે એક ખાનું છોડીને લખો મરચાનો મ, પછી ગ, ગણપતિનો ગ કરજો બાળકો, મ ગ ર. હવે ત્રણ ખાના છોડીને પછી લખો બકરીનો બ અળ દ, બ ળ દ, પછી મરચાના મ નીચે એક ખાનું છોડીને લખો ખ મ અણ, પછી ત્રણ ખાના છોડીને લખો લ સ અણ, લ સ અણ. પછી ખની નીચે એક ખાનું છોડીને લખો જમરૂખનો જ, તો લખો જ ત ન, પછી ત્રણ ખાના છોડીને લખો ગ ર મ. હવે બાળકો એની નીચે એક ખાનું છોડીને લખો ઉ જ મ, પછી ત્રણ ખાના છોડીને લખો મ ગ જ. તો બાળકો આપણે બે અક્ષરના શબ્દો અને ત્રણ અક્ષરના શબ્દો શીખ્યા. તો આપણે હોમવર્કમાં શું લખીશું? તો લખાવેલા સાદા શબ્દો અને ત્રણ અક્ષરવાળા શબ્દો બે વાર સારા અક્ષરે આ ખાનાવાળી નોટમાં જ લખવાના. કેટલી વાર લખવાના? બે વાર. તો બાળકો હવે હું અંગ્રેજી મહિનાના નામ બોલું છું, તમે સાંભળજો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર. આ કયા મહિનાના નામ હતા? અંગ્રેજી મહિનાના. કયા? અંગ્રેજી મહિનાના. તો બાળકો હવે ધ્યાન રાખજો, સરસ અક્ષરે લે ગૃહ કાર્ય કરજો. નમસ્તે.